મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 8 જાન્યુઆરી બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી આયુર્વેદની દેશની પ્રથમ યુનિવર્સિટી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્તરે મહત્વની સંસ્થા જાહેર કરી છે. આયુર્વેદ ચિકિત્સા તથા શિક્ષણ અને સંશોધનમાં શ્રેષ્ઠ કાર્ય બદલ યુનિવર્સિટીને આ બહુમાન મળ્યું છે, જેનાથી યુનિવર્સિટીની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે. કેન્દ્ર સરકારની ખાનગીકરણ તરફની નીતિ વિરુદ્ધ આજે દેશમાં સજ્જડ હડતાલ હતી. કેન્દ્રીય કર્મચારીઓની દેશવ્યાપી હડતાલની વ્યાપક અસર જોવા મળી હતી. બેંક, પોસ્ટ ઓફિસ વગેરે અગત્યની સેવાઓ ઠપ રહી હતી. જામનગરમાં પણ હડતાલ સફળ રહી હતી. લાલ બંગલા સર્કલમાં કામદારોએ ધરણા પ્રદર્શન પણ કર્યું હતું. દેશભરમાં સીએએ તથા એનઆરસીનો વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષ જનતાને સાથે લઈ સરકારને ઘેરી રહી છે. જામનગરમાં પણ સંવિધાન બચાવો રેલી યોજાઈ હતી. પ્રદર્શન ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. કલેક્ટરને આવેદન પાઠવી સીએએ, એનઆરસી તથા એનપીઆર નાબૂદ કરવા રજૂઆત થઈ હતી. રેલીમાં જામ્યુકોના વિપક્ષી નેતા અલ્તાફ ખફી, ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ નૈનાબેન માધાણી સહિતના કોંગે આગેવાનો જોડાયા હતા. સરકાર ફૂટપાથ પર રહેતા બેઘર લોકોના રાતવાસા માટે રેનબસેરા બનાવે છે. ઠંડીમાં રેનબસેરામાં નિરાધાર લોકોને આશ્રય આપવામાં આવે છે. ગઈકાલે ગુજરાત અર્બન લાઇવહુડ મિશનના ડાયરેક્ટર એચસી મોદી જામનગર આવ્યા હતા. તેમની આગેવાનીમાં તંત્રે 23 લોકોને ફૂટપાથ પરથી સ્થળાંતરિત કર્યા હતા. આ તમામ લોકોને સરકારના રેનબસેરા તથા હાપાના જલારામ મંદિરમાં આશ્રય આપવામાં આવ્યો હતો. ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ શિક્ષા મૈત્રી અભિયાન ચલાવે છે, જે અંતર્ગત ટેકનિકલ, પ્રોફેશનલ તથા મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ઓખા મંડળના 550 વિદ્યાર્થીઓને કુલ 15 લાખની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ટાટા કેમિકલ્સના વાઇસ પ્રેસિડેન્ટ એન કામત તથા સ્થાનિક આગેવાન પબુભા માણેક આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.